गांधीनगरनी अंदर जीआईडीसी फार्मा कंपनीमां एकाएक आग लागवानी घटना बनी हती। आगने काबूमां लेवा माटे फायर विभागनी 10 टीमो हाल घटना स्थळे छे अने जहेमत करी रही छे। आगने काबूमां लेवा माटेना प्रयत्नो जे छे ते हाल चाली रह्या छे। जो कि आ आग कया कारणोसर लागी हती ते जाणी शकायुं नथी। सहीज गामनी जीआईडीसीमां फार्मा कंपनीमां एकाएक आग लागी हती। मेजर कॉल जाहेर करी देवामां आव्यो छे। हाल आ घटनाने लईने फायर विभाग की 10 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે છે અને આગને બુઝાવવા માટેના પ્રયત્નો કરી રહી છે। વૃંદા આપણી સાથે સીધા જોડાઈ ચૂક્યા છે। વૃંદા, જે રીતે કહી શકાય કે આગને કાબૂમાં લેવાના પ્રયત્નો, આગ કયા કારણોસર લાગી અને હાલની સ્થિતિ શું? અભિનંદન, જો વાત કરીએ અમે એ સ્થળ ઉપર છીએ કે જ્યાં વહેલી સવારે કોલ હતો ફાયર ને કે આગ લાગવાની જે ઘટના હતી તે સામે આવી હતી અને ફાયર ની જે 10 થી વધારે ટીમો છે તે અહીંયા કામગીરી કરી રહી છે। આગ કંટ્રોલમાં નથી આવી રહી। મુખ્ય કારણ છે કે જે રીતે દવા બનાવતી જે કંપની હતી તેની અંદર આગ લાગી હતી અને હજી હાલ કોર્પોરેશનની જો વાત કરવામાં આવે તો ચક્રાવત છે। તે ચક્રાવતની ખાસ જો વાત કરીએ તો તેના મારફતે આગને કંટ્રોલમાં કરવા માટે એટલે કે આજે મેજર ચક્રાવત છે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। 10 થી વધારે ગાડીઓ છે તે ઘટના સ્થળે છે। કલોલ, ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા અને ફાયરની ટીમો જે છે તે ઘટના સ્થળે છે અને આગ બુઝાવવાની કામગીરી કરી રહી છે। ખાસ તો જે રીતે વાત કરીએ છીએ ફાયરના અધિકારી છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે કઈ રીતની આખી આ ઘટના હતી અને સવારથી જે કોલ હતો સર વાત કરી કોલ છે સવારનો અને વાત ચક્રવાત દૂર ઉભું રહીને મોટા વોલ્યુમમાં કુલિંગ કરી શકે એટલે એનો પ્રયોગ કરે છે। તો હું દ્રશ્ય બતાવવા માંગીશ કે જે રીતે આગ લાગી હતી અને તે તમામ ફેક્ટરીના દ્રશ્યો છે તે બતાવીશ કે જે રીતે આ જે ફેક્ટરી હતી જે ફાર્માસ્યુટિકલ કંપની હતી કે જે દવા બનાવતી ફેક્ટરી હતી તેની અંદર આગની ઘટના છે તે બની હતી અને હાલ તો 10 થી વધારે ગાડીઓ કાર્યરત છે તેમ છતાં પણ આગને કંટ્રોલમાં નથી લેવામાં આવી રહી પરંતુ હજી પણ 4 થી 5 કલાક જેટલો સમય લાગી શકે છે। આગ હોલવાઈ જાય છે ત્યારબાદ ફરીથી જે બેરર જે લાગેલા છે તેની અંદર ફરીથી આગ લાગે છે જેના કારણે ફાયરની જે ટીમ છે તેના માટે ખૂબ જ અઘરું બની રહ્યું છે આગ બુઝાવવા માટે અંદર જવું અને જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તેની અંદર ખાસ તો જો વાત કરીએ તો જે રીતે અમદાવાદની ટીમ હોય કે પછી ગાંધીનગર, કલોલ, જીઆઈડીસીની તમામ ટીમો દ્વારા અહીંયા આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ હજી પણ 5 થી 6 કલાક જેટલો સમય આ આગ બુઝાવવામાં લાગી શકે છે। હાલ આગનું જે કારણ છે તે અકબંધ છે પરંતુ ગરમીનું પ્રમાણ વધુ હતું અને જ્યારે દવાની જે કંપની છે ફાર્માસ્યુટિકલ કંપની છે તેની અંદર આગ લાગી છે જેના કારણે હાલ અત્યારે જે પરિસ્થિતિ છે તે કાબૂમાં આવશે। જી બિનલ, જી વૃંદા, સમગ્ર વિગત આપવા બદલ, જોડાવા બદલ આભાર। તો જે રીતે કહી શકાય કે વૃંદાએ સમગ્ર પરિસ્થિતિ જે છે તે બતાવી છે, હજુ પણ આગને કાબૂમાં લેવા માટે 5 કલાક જેટલી જહેમત લાગી શકે છે। ફાર્મા કંપનીમાં આગ લાગી હોવાને કારણે આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું।